अर्थशास्त्र विषय आज आप प्रकरण नंबर त्रण नाणु फुगाओ शुरू करवा जा रहा छे। आ प्रकरण अंदर नाणु कोने कहेवाय, नाणानु अस्तित्व कई रीते थयुं अथवा तो नाणु अस्तित्व में कई रीते आव्युं, नाणाना पुरवठानी अंदर वधारो वधारो के घटाड़ो थाय तो केवा प्रकारनी परिस्थिति उभी थाय, फुगाओ कोने कहेवाय, फुगावाने हिसाबे अर्थतंत्रने केवा प्रकारनी असर थाय, आ बधी बाबतो जे छे एनी चर्चा आपणे आ प्रकरणनी अंदर करवानी छे। तो प्रस्तावनाथी आपणे एनी शुरुआत करीए के भाई आधुनिक आर्थिक जगतमां नाणु तमाम आर्थिक प्रवृत्तिओना केन्द्र स्थाने छे। ज्यां नाणु शब्द आवे ज्यां नाणाकीय प्रवृत्ति आवे ए आर्थिक प्रवृत्ति कहेवाय, एवुं अगाउना प्रकरणोनी अंदर आपणे शीखी गया छे। अथवा तो धोरण 11 अंदर अर्थशास्त्रनी अंदर तमे शीखा छो के आर्थिक प्रवृत्ति एटले के जेमां नाणानो समावेश थतो होय, नाणानो विनिमय थतो होय। तो आजना आधुनिक युगनी अंदर हरीफाई वाला युगनी अंदर कोई पण देशना अर्थतंत्रनी अंदर जे आर्थिक प्रवृत्तिओ थती होय ए आर्थिक प्रवृत्तिओनी अंदर नाणु केन्द्र स्थाने छे, एटले के महत्वना स्थाने छे। नाणा वगर आजना समयनी अंदर कोई पण प्रकारनी प्रवृत्ति थई शके नहीं। आजे व्यक्तिनी जरूरियातो संतोषवा माटे वस्तुओ अने सेवाओ खरीदवा नाणानी जरूर पड़े छे। नाणु ए विनिमयनुं माध्यम छे। दरेके दरेक व्यक्तिनी જરૂરિયાતો સંતોષવા માટે નાણાની જરૂરિયાત પડે છે। આમ જોવા જઈએ તો નાણું જે છે એ વિનિમયનું માધ્યમ છે। કોઈ પણ ચીજ વસ્તુઓ તમારે ખરીદવી હોય, કોઈ પણ ચીજ વસ્તુઓ તમારે વેચવી હોય તો એના કેન્દ્ર સ્થાને વિનિમય તરીકે નાણાનો ઉપયોગ થાય છે। દાખલા તરીકે તમારે સ્ટેશનરીના પુસ્તકો ખરીદવા હોય, શાકભાજી ખરીદવું હોય, કપડાં ખરીદવા હોય, કોઈ પણ વસ્તુની ખરીદી કરવી હોય સામેની બાજુએ તમારે એને નાણાંની ચૂકવણી કરવી પડશે। એટલે નાણું જે છે એ વિનિમયનું માધ્યમ છે। પ્રાચીન સમયમાં માણસે પોતાની પાસે હોય એવી વસ્તુઓ અને સેવાઓ આપીને પોતાને જરૂરી અન્ય વસ્તુઓ અને સેવાઓ મેળવવાનો પ્રયત્ન કર્યો અને આ પ્રથાને વસ્તુ વિનિમય પ્રથા કે સાટા પ્રથા કહેવામાં આવે છે। પહેલાના સમયની અંદર કે જ્યારે નાણાનું અસ્તિત્વ હતું નહીં ત્યારે માણસ શું કરતો, પોતાની પાસે રહેલી વસ્તુ જે છે એના બદલામાં સામેવાળા પાસે રહેલી વસ્તુ જે છે એની અદલાબદલી કરતો। પોતાની પાસે જે જરૂરિયાત વાળી ચીજ વસ્તુ છે એ સામેવાળીની જે જરૂરિયાત છે એ પ્રમાણે એને આપતો અને બદલામાં પોતાને જરૂરિયાત હોય એવા પ્રકારની ચીજ વસ્તુ જે છે અને સેવાઓ જે છે એની પાસેથી મેળવતો, એટલે કે એવા પ્રકારના પ્રયત્ન કરતો। તો વસ્તુની સામે વસ્તુની અદલા બદલી થતી, વસ્તુની સામે વસ્તુનો વિનિમય થતો અને આ પ્રથા જે છે એને સાટા પ્રથા અથવા તો બદલા પ્રથા તરીકે વસ્તુ વિનિમય પ્રથા તરીકે ઓળખવામાં આવે છે। ત્યારે નાણાનું અસ્તિત્વ હતું નહીં। વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા એટલે સાટા પ્રથા। અહીંયા તમને અર્થ આપેલો છે સાટા પ્રથાનો કે વસ્તુ કે સેવાના બદલામાં સામે વસ્તુ કે સેવા મેળવવાની અથવા તો વસ્તુ કે સેવાની સામે વસ્તુ કે સેવાનો વિનિમય કરવાની જે પ્રથા છે એ સાટા પ્રથા તરીકે ઓળખાય છે। શરૂઆતના વર્ષોમાં ગ્રામ સમાજ વ્યવસ્થા, ખેતીનો પરસ્પર વ્યવહાર તથા ખૂબ ઓછી જરૂરિયાત વાળું સારું જીવન હતું। પહેલાના સમયની અંદર શું હતું, ગામની જે સમાજ વ્યવસ્થા છે, જે ખેતીનો જે પરસ્પર વ્યવહાર જે છે એકદમ ટૂંકમાં હતો, બરોબર નાનો વ્યવહાર હતો અને જીવન ધોરણ જે છે લોકોનું જે જીવન છે એ એકદમ સાદું અને સરળ હતું। ટૂંકમાં સાદગીભર્યું જીવન જે છે એ લોકો જીવતા હતા। લોકોની જરૂરિયાતો ખૂબ જ મર્યાદિત હતી, મોટા ભાગના લોકો જે છે એ ખેતી ઉપર નિર્ભર હતા અને ખેતીને લગતા જે સાધનો છે, ખેતીને લગતી જે ચીજ વસ્તુઓ છે એની એકબીજા સાથે અદલાબદલી થતી હતી। એટલે વસ્તુ વિનિમય પ્રથા દ્વારા માનવી પોતાની જરૂરિયાતો સંતોષતો રહ્યો, પોતાની જરૂરિયાત ઓછી હોવાથી
પોતાનું જીવન સાદું જીવન જીવતો હોવાથી પોતાની પાસે રહેલી વસ્તુ જે છે એ સામેવાળા સાથે વિનિમય કરતો રહ્યો, એટલે કે વસ્તુના બદલામાં વસ્તુનો વિનિમય થતો રહ્યો. જેમ કે ખેડૂત છે એ ઘઉં ઉગાડી સ્વ વપરાશ માટે ઘઉં રાખતો તથા વધારાના ઘઉં આપી બદલામાં ચોખા કપડા ચપ્પલ મેળવતો. આમ જ્ઞાન આપનાર શિક્ષકને જ્ઞાનના બદલામાં અનાજ મળતું. બરોબર, આ એનું ઉદાહરણ છે. કે ભાઈ પહેલાના સમયની અંદર જ્યારે સાટા પ્રથા હતી, જ્યારે નાણું છે એ અસ્તિત્વમાં નહોતું, આવા સમયની અંદર ખેડૂત જે છે એ અનાજનું ઉત્પાદન કરે, અનાજ ઉગાડે, પોતાને જેટલું જોતું હોય એટલું અનાજ પોતાની પાસે રાખે અને બાકીનું અનાજ જે છે એના બદલામાં પોતે ચપ્પલ ચોખા કઠોળ કે પોતાને જે જરૂરિયાત હોય કપડાં છે એ જરૂરિયાત વાળી ચીજ વસ્તુઓ જે છે એ મેળવતો. બરોબર, અને બદલામાં પોતે પકવેલું અનાજ જે છે એ આપતો. દાખલા તરીકે અહીંયા શિક્ષકની વાત કરવામાં આવી છે કે શિક્ષક જે છે એ જે કઈ પણ અભ્યાસ કરાવતો એના બદલામાં શિક્ષકને અનાજ અથવા તો જે પાસે જે વસ્તુઓ હોય એ આપવામાં આવતું, રોકડા નાણાં આપવામાં આવતા નહીં. કેમ? તો કે તે સમયે નાણાંનું અસ્તિત્વ જ હતું નહીં. એની મર્યાદા છે, સાટા પ્રથા જે છે એની અમુક મર્યાદાઓના હિસાબે ત્યાર પછી નાણું જે છે એ અસ્તિત્વમાં આવ્યું છે. કે ભાઈ જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી. હવે એની મર્યાદાની જો વાત કરીએ તો એમાં પહેલી મર્યાદા એ છે કે ભાઈ જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસતો નહોતો. બરોબર, આવી મુશ્કેલીઓ વધવા મળી. દાખલા તરીકે મારે કપડાની જરૂરિયાત છે પણ મારી પાસે અનાજ છે તો સામેવાળાને અનાજ જોતું નથી, એટલે મારે એની સાથે મેળ બેસી શકે નહીં. એની પાસે કપડા છે, બરોબર, મારે કપડાની જરૂરિયાત છે તો એને સામે મારી પાસેથી કઠોળો જોઈએ છે, મારી પાસે કઠોળો છે નહીં, તો આવી રીતે જરૂરિયાતોનો મેળ બેસતો નહીં. બરોબર, એટલે શું થતું, પ્રોબ્લેમ ઉભો થાય કે ભાઈ મારે કપડાના બદલામાં એને અનાજ આપવું પડે પણ એને અનાજ જોતું નથી, એને કઠોળો જોઈએ છે. બરોબર, તો આવી રીતે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડી શકતો નહીં. અથવા તો જેને અનાજની જરૂરિયાત છે ને એવો વ્યક્તિ મારે ગોતવો પડે, એવા વ્યક્તિને મારે શોધવો પડે કે જેને અનાજની જરૂરિયાત હોય અને સામેની બાજુએ એ કપડાં આપવા માટે તૈયાર હોય. તો આ સાટા પ્રથાની અંદર આવી મુશ્કેલીઓ શરૂઆત થાય. મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. હવે મૂલ્ય જે છે એના સંગ્રહની મુશ્કેલી થાય. દાખલા તરીકે તમારી પાસે અનાજ છે, ખેડૂત પાસે અનાજ છે, સામે એ જેને અનાજ આપે છે અને બદલામાં જે વસ્તુ મેળવે છે એની પાસે અનાજ સાચવવા માટેની સગવડતા ન હોય. તો બધા લોકો એને અનાજ આપે તો ઘણું બધું અનાજ જે છે એની પાસે ભેગું થાય, તો એને સાચવવા માટેની સગવડતા એની પાસે હતી નહીં. અથવા તો એ સગવડતા કરવા માટે એને અન્ય ખર્ચ કરવો પડે, બીજાની પણ સહાય લેવી પડે કે નહીં, એટલે મૂલ્યનું સંગ્રહ થઈ શકતું નહીં. ચીજ વસ્તુનું જે મૂલ્ય છે એના સંગ્રહની અંદર મુશ્કેલી થતી. અને મૂલ્યના માપનની મુશ્કેલી. ચીજ વસ્તુ જે છે એ દરેક ચીજ વસ્તુનું મૂલ્ય સરખું ન હોય. દાખલા તરીકે અનાજ અને સોનું, તો એનું મૂલ્ય એક સરખું માપી શકાય નહીં. બરોબર, એનું માપન થઈ શકે નહીં. એક તોલા ઘી બરાબર કેટલા કિલો અનાજ, બરોબર, બે કિલો અનાજ અથવા બે કિલો કઠોળ બરાબર સામે કેટલા કિલો ઘી, અથવા તો અન્ય કોઈ વસ્તુ છે કે ભાઈ બે કિલો અનાજ બરાબર કેટલા કપડા આપવા, આવા બધા મૂલ્યના માપનની મુશ્કેલીઓ વધવા મળી. એટલા હિસાબે નાણાંની જરૂરિયાત ઉમેરી અથવા તો કોઈ એક એવી વિનિમયની વસ્તુ જે છે એની જરૂરિયાત ઊભી થઈ કે આ બધી મર્યાદાઓ જે છે સાટા પ્રથાની એ દૂર કરી શકે. એટલે નાણાંનો ઉદ્ભવ થયો. હવે નાણાંનો ઉદ્ભવ કઈ રીતે થયો અને એનો વિકાસ કઈ રીતે થયો એ અહીંયા તમને આપવામાં આવેલું છે. કે ભાઈ વસ્તુ વિનિમય પ્રથા અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ તથા વિનિમયને સરળ બનાવવા સર્વમાન્ય માધ્યમ તરીકે વસ્તુઓ અને પશુઓનો ઉપયોગ શરૂ થયો. પહેલા ભાઈ વસ્તુ વિનિમય પ્રથા જે છે સાટા પ્રથા છે એ અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ તથા વિનિમયને સરળ બનાવવા માટે સર્વમાન્ય માધ્યમ તરીકે વસ્તુઓ અને પશુઓનો ઉપયોગ થતો. વસ્તુની સામે વસ્તુ અથવા વસ્તુની સામે પશુઓની પણ આપ લે થતી, પશુઓનો પણ વિનિમય થતો હતો. ભારતમાં ગાયને ધનના સ્વરૂપમાં જોવાનું શરૂ થયું. ગાય જે છે આજે પણ આપણે એને બહુ રિસ્પેક્ટ આપીએ છીએ અને સારા સ્વરૂપમાં એને આપણે જોઈએ છીએ, એની પૂજા પણ કરીએ છીએ. બરોબર,
तो गाय जे छे एने भारत देश नी अंदर धन ना स्वरूप मां जोवामां आवती, ए एक प्रकार नी मिल्कत गणवामां आवती, ए एक प्रकार नी मूड़ी गणवामां आवती। एटले टूंकमां कहीए तो गाय नुं मूल्य वधारे हतुं अन्य पशुओनी सरखामणीमां, अन्य चीज वस्तुओनी सरखामणीमां। खेती प्रधान अर्थशास्त्रमां अनाजनुं उत्पादन थतुं, वर्तमान वपराश माटेनुं अनाज बाद करी વધેલા અનાજથી પશુ ખરીદતા અને જરૂર પડે તો પાછા ફરું પશુને વેચી અનાજ ખરીદતા। હવે ભારત છે ખેતી પ્રધાન દેશ હતો, ભારતની અંદર મોટા ભાગની વસ્તી છે એ ખેતી ઉપર નિર્ભર હતી, અનાજનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થતું હતું, ખેડૂતને જેટલી જરૂરિયાત હોય એટલું અનાજ એ પોતાની પાસે રાખતો અને બાકીનું અનાજ જે છે એને આપી અને બદલામાં પશુ મેળવતો, ગાયની ખરીદી કરતો। કેમ? તો કે ગાય છે એ ધન ગણવામાં આવતી। ભવિષ્યની અંદર જ્યારે વળી પાછી એને અનાજની જરૂરિયાત ઊભી થાય ત્યારે એ પશુને વેચી અને ફરી પાછો અનાજ મેળવતો અથવા તો અન્ય ચીજ વસ્તુ જે છે એ મેળવતો। તો ટૂંકમાં કહીએ તો ગાય જે છે બરોબર એનો વિનિમય મૂલ્ય તરીકે ઉપયોગ થવા મળ્યો, ગાયના બદલામાં અન્ય ચીજ વસ્તુઓ જે છે એ આપણને મળવા મળી, એટલે કે ગાય જે છે એ તમામ વસ્તુઓની સામે વિનિમય માટેનું માધ્યમ બન્યું। આમ ગાય ભેંસ બકરાનો વિનિમય તરીકે ઉપયોગ થતો હતો, પશુઓનો ઉપયોગ જે છે એ નાણા તરીકે થતો, વિનિમય તરીકે થતો। જેની પાસે પશુ હોય એ ધનવાન કહેવાય, બરોબર, વધારે પશુ હોય એ ધનવાન કહેવાય। એ પશુઓની મદદથી કોઈ પણ પ્રકારની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જે છે એની ખરીદી થઈ શકતી હતી। અનાજ છે અનાજના બદલામાં બધી ચીજ વસ્તુઓ મળે નહીં, પણ જો તમારી પાસે પશુ હોય બરોબર પશુધન હોય તો એના બદલામાં તમને ચીજ વસ્તુઓ મળતી હતી। એટલે ટૂંકમાં કહીએ તો ઢોરનો ઉપયોગ, પશુઓનો ઉપયોગ વિનિમય તરીકે, વિનિમયના માધ્યમ તરીકે શરૂ થયો। વિનિમયના માધ્યમ તરીકે અને મૂલ્ય સંગ્રહ તરીકે પશુનો ઉપયોગ પણ મર્યાદા વાળો થયો। હવે બન્યું એવું કે ધીમે ધીમે આ પશુઓ જે છે એનો સંગ્રહ પણ મર્યાદા વાળો બની ગયો। તમારી પાસે સગવડતા હોય કે બે કે ત્રણ ગાય તમે સાચવી શકો અને રાખી શકો, એનો સંગ્રહ કરી શકો। હવે તમારી પાસે પશુધન વધવા માટે પશુઓનો સંગ્રહ કરવાની સગવડતા ન હોય, એને સાચવવાની સગવડતા ન હોય તો વિનિમય પ્રથા ત્યાં અટકી જાય, આ એની મર્યાદા આવી ગઈ, બરોબર। એટલે કે તમે વધારેમાં વધારે તમારી પાસે સગવડતા હોય, તમારી પાસે જગ્યા હોય એટલા જ પશુઓ જે છે એ તમે રાખી શકો, એનાથી વધારે રાખી શકો નહીં, બરોબર। તમારી પાસે બદલો કરવા માટે, બદલાવવા માટે, વિનિમય કરવા માટે અનાજ તે બધું છે, પણ સામે પશુઓ લે તમે લ્યો તો પશુઓને સાચવવા માટેની જગ્યા છે નહીં, તો એનો ઉપયોગ જે છે એ હું થયું મર્યાદા વાળો થયો। પશુની હેરફેરમાં મુશ્કેલી સર્જાય એટલે પછી કિંમતી પથ્થરોનો ઉપયોગ થવા લાગ્યો, ધીમે ધીમે આ પશુઓ જે છે એનો વિનિમય ઓછો થયો, પશુઓની હેરફેરમાં એટલે મુશ્કેલી વધવા મળી। એક જગ્યાએથી બીજી જગ્યાએ પશુઓને હેરફેર કરવો હોય તો ચાલીને અથવા તો એને તમારે એ રીતે લઈ જવા પડતા હતા, બરોબર, તો એ મુશ્કેલી વધી। તો હવે ધીમે ધીમે લોકોએ શું કરવા માંડ્યું, કિંમતી પથ્થરોનો ઉપયોગ વિનિમયના માધ્યમ તરીકે શરૂ કર્યો, બરોબર। કિંમતી પથ્થર જે હોય એનો ઉપયોગ વિનિમય માટે શરૂ કર્યો, ચીજ વસ્તુઓના બદલામાં સામે એને શું આપવું પડતું, કિંમતી પથ્થર। રાજાશાહી વ્યવસ્થા આવતા સિક્કાઓની શરૂઆત થઈ અને રાજધાની તથા નગરોમાં સિક્કા એ વિનિમય માધ્યમ તરીકે શરૂ થયું। ધીમે ધીમે રાજાશાહી વ્યવસ્થા ઊભી થઈ અને આ રાજાશાહી વ્યવસ્થાની અંદર સિક્કાઓની શરૂઆત થઈ। શરૂઆતમાં રાજા જે છે એ નગરની અંદર ચીજ વસ્તુઓના માધ્યમ તરીકે સિક્કાઓનો ઉપયોગ કરતો હતો, બરોબર, કે સિક્કાઓ જે છે એ અસ્તિત્વમાં આવ્યા। ધીમે ધીમે રાજધાનીની અંદર, બરોબર, કે જ્યાં રાજા વસતો હોય અને એના નગરની અંદર સિક્કાઓની શરૂઆત થઈ અને સિક્કા એ વિનિમયના માધ્યમનું સ્થાન લીધું, બરોબર, એટલે વિનિમય તરીકે હવે સિક્કાઓનો ઉપયોગ થવા લાગ્યો। લોકશાહીનો ઉદ્ભવ તથા ઔદ્યોગિક નાણાંને સર્વસામાન્ય સ્વરૂપ માટે પ્રેરક બળ બન્યા, હવે ધીમે ધીમે એ સિક્કાઓ જે છે એ નાણાં તરીકે અસ્તિત્વમાં આવવા માંડ્યા, લોકશાહીનો ઉદ્ભવ થયો, લોકશાહીનો ઉદ્ભવ થયો અને ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ઉદ્યોગોની શરૂઆત થઈ, એટલે ઉદ્યોગોની અંદર તથા અન્ય ક્ષેત્રોની અંદર
નાણું જે છે એને સર્વસામાન્ય ગણવામાં આવ્યું, સિક્કાઓ જે છે એ નાણું બની ગયા, અને એ નાણાંની મદદથી આજે આપણે જોઈએ છીએ કે કોઈ પણ ચીજ વસ્તુ જે છે એનો વિનિમય આપણે કરી શકીએ છીએ, અને એ સર્વસામાન્ય સ્વરૂપ બન્યું અને એ અર્થતંત્રને ચલાવવા માટેનું પ્રેરક બળ બન્યું. મૂલ્યના સંગ્રહમાં પણ આધુનિક નાણું વધારે સફળ થયું. હવેના મૂલ્યનું જો તમારે સંગ્રહ કરવો હોય, નાણાંનો સંગ્રહ કરવો હોય, તો સરળતાથી તમે કરી શકો. આજના આધુનિક યુગની અંદર નાણાંનું સ્થાન જે છે એ મોબાઈલ બેન્કિંગ અને નેટ બેન્કિંગ જે છે એને લઈ લીધું છે. ટૂંકમાં તમે તમારી પાસે એક કોઈ પણ જથ્થામાં, ગમે તેટલા જથ્થામાં નાણું હોય તો તમે એનો સંગ્રહ કરી શકો, તમે એના મૂલ્યનો સંગ્રહ કરી શકો. કેમ? તો કે આજના ટેકનોલોજીના જમાનાની અંદર નાણાંનો સંગ્રહ કરવો સહેલો બન્યો છે. એટલા માટે નાણાંનો અર્થ માર્શલ, પ્રોફેસર માર્શલ જે છે એને નાણાં માટેનો અર્થ આપેલો છે કે કોઈ પણ સમયે અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાનો વિનિમય થઈ શકે એને નાણું કહેવાય. નાણું કોને કહેવાય? કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળે કોઈ પણ પ્રકારના સંશય સંકોચ વિના, બરોબર, અને કોઈ પણ પ્રકારની વિશેષ તપાસ વગર જેનો વસ્તુઓ મેળવવા, બરોબર, કે આપવા માટે, ટૂંકમાં વિનિમય માટે જેનો ઉપયોગ થઈ શકે એને શું કહેવાય? નાણું કહેવાય. આજના આધુનિક સમયની અંદર રોબર્ટસન એના મતે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે એ નાણાં તરીકે ઓળખાય છે. બરોબર, ચીજ વસ્તુઓ અને સેવાઓ જે છે, બરોબર, એના વિનિમય માટે સર્વ સ્વીકૃત છે, સર્વમાન્ય છે, સર્વવ્યાપી છે, તમામ લોકો જેનો ઉપયોગ કરે છે, સ્વીકારે છે, જેનો સંગ્રહ કરે છે એને નાણાં તરીકે ઓળખવામાં આવે છે. હવે નાણાંનો અર્થ આપણે આની અંદર જોયો. આ પ્રકરણની અંદર હવે અહીંથી આગળ, બરોબર, નો જે ભાગ છે એ હવે પછીના લેક્ચરની અંદર આપણે કન્ટિન્યુ કરીશું.